જેઓ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયા છે એ બધાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. સમાજની વાત થઈ તો સમાજની અંદર હમણાં જ એક ફંક્શનની અંદર આપણા સમાજના અમિતભાઈ પટેલ જે મારી સોસાયટીમાં રહે છે એમની દીકરી અમી એ ડીએસપી થઈ એ આપણા સમાજ માટે ખૂબ ગૌરવની બાબત છે. એક સમાજની દીકરી ડીએસપી તરીકે અત્યારે ગુજરાતની અંદર સેવા આપી રહી છે અને ખાસ કરીને જ્યારે દીકરીઓ બેઠી છે ત્યારે અને આખો સમાજ બેઠો છે ત્યારે હવે કોઈ ભેદભાવ રાખવાની કોઈ જરૂર જ નથી કે દીકરી આટલું જ ભણી શકે આનાથી વધારે ના ભણી શકે. એનું બીજું ઉદાહરણ જો આપું તો બેઠેલા જાડેશ્વરના નરેશ પટેલ ને બંને દીકરીઓ ડોક્ટર હું આ જેટલાને ઓળખું છું અને જેટલા કદાચ મારા ધ્યાનમાં પણ નહીં હોય પણ આવા અનેક કિસ્સા આપણે જોવા મળે છે અને એ આપણને ઇન્સ્પાયર કરે છે. ગુજરાત એવું સ્ટેટ થઈ ગયું છે કે ત્યાં બધી જ પ્રકારની યુનિવર્સિટી હવે ગુજરાતની અંદર છે અને કોઈ પણ હાયર એજ્યુકેશન આપણે લેવું હોય તો ગુજરાતની બહાર જવાની હવે આપણે કોઈ જરૂરિયાત નથી. વિધાનસભાની અંદર આ વર્ષે પણ સ્કિલ યુનિવર્સિટીનું બિલ પાસ થયું. ગયા વર્ષે મને ખબર છે હું બધી જ યુનિવર્સિટીના બિલ હોય છે એમાં બોલતો હોઉં છું વિધાનસભાની અંદર એટલે મને ખ્યાલ છે. અને હવે કોઈ ભેદભાવ દીકરો બનશે અને દીકરી નહીં બની શકે આવો કોઈ ભેદભાવ રહ્યો જ નથી. હમણાં લેટેસ્ટ જોવા જઈએ તો હમણાં થોડા દિવસ પહેલા ટીવીની અંદર ન્યૂઝ હતા યુક્રેન અને રશિયાનો વોર ચાલી રહ્યો તો ફાઈટર પ્લેન પણ બહેનો ચલાવે છે અને એટલી ખબીરતા મને લાગે છે પાટીદાર સમાજની કોઈ દીકરીને આ કહેવું ના પડે એટલું ખબીર તો એ દીકરીમાં છે જ. અને કોઈ પણ લેવલ હવે તમે એવું ના કહી શકો પહેલા એવું હતું કે કોઈ ડીએસપી થાય કોઈ દીકરી ડીએસપી હોઈ શકે પણ હવે એવું કશું રહ્યું નથી.